એટલે ધોરણ સાતમાનું ગણિતનું નવમું પ્રકરણ આપણે ના વિડીયો જોશું. એટલે આ જે સમય સંખ્યાઓ છે એના વિશે, એટલે આ પહેલો વિડીયો છે એની વ્યાખ્યા જ સમજાવે છે કે સમય સંખ્યા એટલે શું, અને થોડીક સરખામણી કરશે અસમય સાથેની. એટલે પહેલા તો રેશનલ એટલે સમય સંખ્યા, રેશનલ નંબર એટલે આમાં જો કે ઇંગ્લિશમાં રેશનલ શબ્દ છે ને, એમાં પહેલો શબ્દ રેશિયો જે શબ્દથી ચાલુ થાય છે. રેશિયો એટલે પ્રમાણ, એટલે તમે અંશને છેદમાં જે રકમ મૂકો એને રેશિયો કહેવાય, પ્રમાણમાં. એટલે ધારો કે આ એક ઓળો હોય તો એકના છેદમાં એક મૂકો તમે મૂકી શકો, માઇનસ બે હોય એના છેદમાં માઇનસ બે મૂકો, 10,000 એના છેદમાં 10,000 મૂકો. એટલે આવી રીતે તમે આ એકનો નંબર છે અને આ ઘણી જુદી જુદી રીતે મૂકી શકો. એટલે આ બધી જે જુદી રીતે મૂકો ને એ સમય સંખ્યા થઈ. એટલે સમય એટલે રેશનલ, રેશનલ એટલે આવી રીતે પ્રમાણમાં રેશિયો. આવી રીતે બીજો ધારો કે નેગેટિવ સંખ્યા હોય કે -7 છે તો એને તમે -7 ના છેદમાં 1 મૂકી શકો, અથવા 1 ના છેદમાં -1 મૂકી શકો, અથવા તો -14 ના છેદમાં 2 મૂકી શકો. આ બધું જ તમે -7 ની આ બધી જુદી જુદી રીતે મૂકવાની છે. એટલે બધા જ એ સમય સંખ્યા કહેવાય. એટલે જો આ બધા દાખલા જુદા આપ્યા, પહેલા પોઝિટિવ સંખ્યા, નેગેટિવ, હવે અપૂર્ણાંક સંખ્યા. 3.75 છે એને એને તમારે સમય સંખ્યામાં લખ્યું હોય તો 375 ના છેદમાં 100, આ જે બે દશાંશ ચિહ્ન છે ને 100 થઈ ગયા. એટલે 375 આપણે પૂર્ણાંક સંખ્યા થઈ ને બસ 100 પૂર્ણાંક થઈ, એને બદલે એના ડબલ કરી નાખો તો 750 ના છેદમાં 200, પણ એક જ છે આ 3.75 જ બધો નંબર થયો. હવે 3.75 છે અને 3 પૂર્ણાંક અને 3/4 અપૂર્ણાંક એ રીતે આપણે મિશ્ર સંખ્યામાં પણ લખી શકીએ. એ આપણે લખ્યું હતું એટલે એટલે 15/4 એને તમે મિશ્ર આપણે જે કરો તો પછી 15/4 કરો તો એને ડબલ કરી નાખો તો -30 અને 4 ને -8 એટલે -30 ને જ માઇનસ. એટલે આ જો એકને એક સંખ્યાને તમે ઘણી જુદી જુદી રીતે લખો પણ જે અંશને છેદમાં લખો એ બધું સમય સંખ્યા કહેવાય. એટલે જો હવે આ બીજો એવો દાખલો આપે કે આવી રીતે આ અનાવૃત આપણે પેલું શીખાતા કે એવી સંખ્યા હોય કે આ જેનો અંત જ ના આવે, સતત લેખા કરે તો પણ એ સમય થાય. એટલે જો આ 0.1/3 છે, જો તમે અંશમાં 1 મૂકો ને છેદમાં 3 મૂકો, બે પૂર્ણાંક સંખ્યા મૂકી, હવે 0.6666666 એવું તમે દશાંશ પદ્ધતિમાં મૂકો તો એને તમે 2/3 મૂકી શકો. જો 2 તમે 3 ભાંગશો તો 0.6666 આવ્યા જ કરશે, 1 તમે 3 ભાંગશો તો 0.3333 આવ્યા જ કરશે. જો કે એને આપણે ટૂંકમાં પછી આવી રીતે માથે પેલો બાર કરીને મૂકી દીધો, એટલે 0.312 ને 0.612 એ બધું છે. એટલે આવી રીતે એટલે આ બધી જ સમય સંખ્યા કહેવાય અંશને છેદમાં. હવે તો તમને એમ થાય કે આમાં તો પૂર્ણાંક લખીને અપૂર્ણાંક આવીને નેગેટિવ આવી ઋણ આવીને આ અનંત સંખ્યા આવી, તો પછી આ બધું જો સમય સંખ્યા હોય તો બધી સમય જ હોય ને, તો પછી બીજું એવું કાંઈ હશે કે જે સમય ના હોય અસમય હોય? યા તો હવે કહે છે કે હા, છતાંય આટલા બધા નંબર તમે કોઈ એવા નંબર છે કે જેને અસમય કહેવાય. એટલે જો આવા આ જે થોડા દાખલા આપ્યા છે કે પાઈ સંખ્યા છે, ઈ છે, 2 વર્ગમૂળ છે, પછી થેટા છે, આ જે અમુક સંખ્યાઓ ફિક્સ છે ગણિતમાં તમારે કદાચ શીખ્યા ના હોય તો હવે આવશે કે પાઈ એટલે આ, એટલે આપણે જ્યારે વર્તુળનું પરિઘ કે ક્ષેત્રફળ શોધીએ ત્યારે આ પાઈનો ઉપયોગ કરીએ છીએ કે પાઈ આર સ્ક્વેર. તો હવે પાઈની કિંમત ખરેખર આટલી લાંબી છે, 3.14159 આવા લાંબા લાંબા આંકડા આવ્યા જ કરે, પણ પાછા એ રિપીટ ના થાય. એટલે આવી રીતે એટલે આપણે આ ઈ છે, પછી આ 2 વર્ગમૂળ છે એ પણ આવી રીતે લાંબો નંબર, આ થેટા છે, ગોલ્ડન રેશિયોનું નામ છે, આ બધાને અસમય સંખ્યા કહેવાય.
આ ખાસ છે અહીં, અને આ થોડા દાખલા એવા આપ્યા કે જેને અસમય સંખ્યાઓ છે. આ જરા વિચિત્ર આંકડા લાગે છે, પણ છતાંય એટલા જ છે એવું નથી. આવા થોડાક વિચિત્ર આંકડા છે એ જ અસમય સંખ્યા નથી. એટલે ગમે તે બે આ સમય સંખ્યાની વચ્ચે પણ એકાદો અસમય સંખ્યા આવે છે. એટલે અસમય સંખ્યા પણ ઘણી બધી છે. એટલે ધારો કે તમે આમ સંખ્યા રેખા દોરો, એના ઉપર એક સમય સંખ્યા હોય, ને બીજી R1 એટલે રેશનલ નંબર, ને R2 એ બીજો સમય સંખ્યા, તો એની વચ્ચે એકાદો આવશે. આ જો બે નું વર્ગમૂળ છે એ અસમય સંખ્યા છે. તો એવી રીતે સ્કવેર રૂટ 3 કયો કે સ્કવેર રૂટ 5 કયો કે એ બધા જે નંબરનું વર્ગમૂળ થશે એ બધા જ પાછા અસમય થશે. એટલે અને હવે ધારો કે આના ગુણાકાર કરશો કે અસમય સંખ્યા ને સમય સંખ્યાનો ગુણાકાર કરો તો એ અસમય થશે. એટલે આ બધું જ હવે પછી આવશે. એટલે આવી રીતે આ પાઠમાં તો તમારે ખાલી સમય સંખ્યા શીખવાની છે, પણ અસમય સંખ્યા એટલી બધી જ છે. એ કદાચ તમારે આગલા પછી 8માં 9માં ધોરણમાં આવશે, પણ અહીંયા તમને ખાલી આનો બેની વ્યાખ્યા સમજાવી કે ભાઈ સમય સંખ્યા એટલે સમય એટલે રેશનલ, રેશનલમાં રેશિયો આવે, રેશિયો એટલે પ્રમાણ, પ્રમાણ એટલે અંશને છેદમાં, એટલે અંશને છેદમાં જે બધા મૂકી શકાતા હોય એ બધી સમય સંખ્યા. જે ન મૂકી શકાતા હોય ને આવી રીતે અનંત સંખ્યા હોય ને કંઈ એના ફરી રિપીટ ન થતા એ બધી અસમય હોય. એટલે આ રીતે તમને બે વચ્ચેનો તફાવત સમજાવ્યો અને એની વ્યાખ્યા સમજાવી. હવે એનું સમય સંખ્યા જો તમને સમજાઈ ગઈ હોય તો હવે એની બધી ક્રિયાઓને બધું આવશે. એટલે ખાસ તો એટલું યાદ રાખવાનું કે સમય સંખ્યા એ કે જેને અંશ અને છેદ, અંશમાં અને છેદમાં પૂર્ણાંક સંખ્યાઓ, આપણે કીધું ને આ 3.75 છે એને આપણે 375 / 100 મૂક્યા તો 375 પૂર્ણાંક છે અને 100 એ પૂર્ણાંક છે. એટલે આવી રીતે બે પૂર્ણાંક સંખ્યાને તમે અંશને છેદમાં મૂકો એ સમય સંખ્યા થઈ. બસ આટલી વસ્તુ બરાબર સમજાઈ જવી જોઈએ.